पार प्रभु ने भजो तो मेरो पार भगति आंगा के दीदारोरी भजो तो मेरो पार भगति भजो तो मेरो पार भगति आंगा के જીવન સુધારવું છે તો એમાં ઘણી બધી ધીરજ રાખવી છે. આ સંસાર ચક્રમાં બધું મળે છે પણ એને દુઃખની આપણા જીવનમાં પછી કઈ અસર નહીં થાય. ઈશ્વરની દયા હશે અને ચોક્કસ દયા તો થાય જ, જેનાથી એ દુઃખની અસર વિઘ્નની અસર આપણને કઈ નહીં થાય. એક ભક્તિ જોઈએ એમ આ ભાગવતજીની જે કથા છે એ ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને સંભળાવી હતી. બ્રહ્માજીએ નારદજીને આ કથા કીધી, નારદજીએ વ્યાસજીને આ કથા કીધી, વ્યાસજીએ એ સુખદેવજીને કથા કીધી, સુખદેવજીએ પરીક્ષિતજીને કીધી. ત્યારે સુતજી હાજર હતા અને સુતજી સૌનકાદી ઋષિઓ મને કથા કહે છે એ બધા આપણે સાથે મળી અને સાંભળીએ છીએ. કહેવાનો અર્થ એ થાય છે કે આ કળિયુગ છે, ઝડપી યુગ છે, જીવનનો ભરોસો નથી અને સાત દિવસમાં જ જો મોક્ષ મળતો હોય તો એ ભાગવતજીની કથા દ્વારા મળે છે. પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી સહકારથી ભગવાને જે કાંઈ આપ્યું છે એવો સહકાર આપી પૂર્ણપણે નિષ્ઠાથી કથાનું શ્રવણ કરજો, ભજન કીર્તન કરશો, હરિનું સ્મરણ કરશો, જે જે પ્રસંગો આવશે એની સાથે મળી અને ઉજવણી કરીશું. અને કથાની અંદર ત્રણે ત્રણ પ્રસંગો ભક્તિના ઉજવાય છે. પહેલા તો વ્યાસજીની પદ્ધતિ, બીજી પદ્ધતિ છે એ નારદજીની પદ્ધતિ છે, ત્રીજી પદ્ધતિ છે હનુમાનજીની પદ્ધતિ છે ભક્તિની. આ રીતની શાસ્ત્રમાં એ રીતો બતાવી છે જેને આપણે કથાની અંદર લઈએ છીએ. વ્યાસજીની પદ્ધતિમાં ઊંચું આસન હોય એના ઉપર વક્તા બેસી અને કથા સંભળાવે, નીચે શ્રોતાઓ બેઠા હોય અને વ્યાસજી પદ્ધતિ કહેવાય. નારદજીની પદ્ધતિમાં નારદજી ક્યાં એક જગ્યાએ બેહે ન બેહે તો ગ્રહસ્થાશ્રમીઓને પણ આ રીત લાગુ પડે છે. ગ્રહકા રજના નાજમ જાલા તે અતિ દુર્ગમ શૈલ વિશાળા
પર્વતો જેવા આ ઘરના કામકાજ છે એવા ઘરના કામકાજના વિઘ્ન આવે છે આપણા જીવનમાં, અને એક પ્રશ્ન પૂરો થાય બીજો ઊભો થાય એવું આ સંસાર ચક્રમાં ઘરનું કામ છે. તો એમાંથી ભગવાનનું ભજન કેમ કરવું? તો કે હાલતા ચાલતા બેસતા ઉઠતા ભગવાનનું ભજન કરવું જોઈએ, કે જેનાથી આપણા સંતાનોમાં પણ સારા સંસ્કારો મળે, ઘરમાં ભક્તિ મળે, ઘરમાં ધર્મ આવે. જો ઘરમાં ધર્મ હશે ને તો દુઃખ નહીં પડે. દુઃખ પડશે તો સહન કરવાની શક્તિ મળશે, અને દુઃખ પડશે તો એ આપણે રડવાનો વારો નહીં આવે, નિકર આપણને રડવાનો વારો આવશે. કારણ દુઃખ સહન કરવાની શક્તિ ન હોય તો કોઈ માણસનું જીવન એવું નથી જેના જીવનમાં દુઃખ ન હોય. દુઃખ ન હોય તો સુખ સમજાય નહીં. સુખ સમજવા માટે એ દુઃખની જરૂર છે. તો હાલતા ચાલતા બેસતા ઉઠતા ભગવાનનું ભજન કરવું જોઈએ. જેમ નારદજી ભગવાનનું નારાયણનું નામ લેતા લેતા રામ સાગર લઈ અને એ ત્રણેય લોકમાં ત્રણેય કાળમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે કોઈ પણ દેવતા પાસે જઈ શકે છે, એ ભક્તિ કામ કરી શકે કે જેને કોઈ પણ જાતનું બંધન જ નથી. ત્રીજી પદ્ધતિ છે હનુમંત પદ્ધતિ. હનુમાનજી મહારાજ નાચે કૂદે તાલમાં આવી જાય ભગવાનનું ભજન કરે. આ ત્રણે ત્રણ પદ્ધતિનો ઉપયોગ કથામાં અત્યારે થાય છે અને આપણે બધા કરીએ છીએ. આ કેવી રીતે શક્ય બની? ગોપીઓનો સહકાર હોય તો. કારણ કે ગોપીઓ વિના કાનું રંગ કઈ આવે? કઈ ન આવે. કાનોડા પાસે જવું હોય તો ગોપીઓને મળીને જવાય, અને જેને કાનોડાને મળ્યો હોય એ ગોપો રહીએ ને તો કાનોડો મળે જ નહીં, ગોપો ન રહે ભાઈ, એને ગોપી બનવું પડે. આપણા શાસ્ત્રમાં એવું બતાવ્યું છે. તો આમાં સારો સહકાર, સમયસરનો સહકાર, આ બધું મળે તો નિર્વિઘ્નપણે આપણી આ કથાનું કાર્ય ભગવાન પૂરું કરે. એમાં નિર્વિઘ્નપણે વ્યાસજી વિચાર કરે છે ભાગવતજીની રચના કરવા માટે. તો કે હવે એનો લહિયો કોણ બને? કારણ આ તો વ્યાસજી વક્તા છે તો લખવા વાળું એવો જ જોઈ ને. ગણપતિનું સ્મરણ થયું, ગણપતિજી આવ્યા છે, લખવા માટે હું તૈયાર છું. સામે સામે શરત મૂકી ગણપતિ કહે, જુઓ લખવા બેસો પણ એક મિનિટ નવરો નહીં બેસો. વ્યાસજી કહે, જુઓ ગણપતિજી હું જે શ્લોક બોલું એ તમારે વિચારીને લખવાનો. પછી આપણને એમ થાય કે આ બે જણા લખવા બેઠા તો વ્યાસજી તો એ આશ્રમમાં રહેતા તો એ બધું આ કામ કેમ કરતા હશે? તો વ્યાસજી ગણપતિને શ્લોક બોલતા બોલતા એક એવો ખૂટ શ્લોક મૂકે કે ગણપતિને લખવામાં વિચારવામાં ટાઈમ લાગે, ત્યાં વ્યાસજી એનું કામ પૂરું કરી અને આવતા જઈએ. આવી રીતે ભાગવતજી લખવાની શરૂઆત થઈ. ગણપતિ જે માટે બેસે વ્યાસજી જેવા વક્તા હોય અને આ શાસ્ત્ર આ લખાણું હોય એ મુક્તિ દાને નગર જતી, મુક્તિનું દાન કરો એમ આ ભાગવત કહે છે. કોઈ પણ જીવ હોય મારું શ્રવણ કરે તો ને હું મુક્તિ આપી દઉં. જેમ ગીતાજીમાં ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું હતું એમ. અને ભગવાન તો એ સાદ કરી કરીને કહે છે, તમે મારી ભક્તિમાં બેસો, મારી કથામાં બેસો, હું તમને એ મોક્ષ સુધી પહોંચાડી દઉં. હું ક્યાંય નથી
એ હું તો કથામાં છું, ભગત ના હૃદયમાં છું. નાહમ વસામિ વૈકુંઠમ, નાહમ વસામિ વૈકુંઠમ, યોગિનામ હૃદયેન ચ. ભગવાન કહે છે હું વૈકુંઠમય નથી. યોગીઓના હૃદય હૃદયમાં પણ નથી. નાહમ વસામિ વૈકુંઠમ યોગિનામ હૃદયેન ચ. મદભક્ત્યા યત્ર ગાયંત્રે તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં મારું કીર્તન કરે, મારી કથા કરે, મારું ધૂન ભજન કરે, જ્યાં હું સદાને માટે રહું છું. કારણ કે ભક્તના હૃદયમાં ભગવાન વસે છે. સર્વ ધર્માન પારિતજ્ઞ, સર્વ ધર્માન પારિતજ્ઞ મામેકં શરણં વ્રજ. સીતાજી અર્જુન ને ભગવાન કૃષ્ણ કહે છે, બધું છોડી અને મારા શરણમાં આવી જાય. સર્વ ધર્માન પારિતજ્ઞ મામેકં શરણં વ્રજ. અહં ત્વાં સર્વે પાપેભ્યો મોક્ષયિષ્યામિ માસુતે. અહં ત્વાં સર્વે પાપેભ્યો મોક્ષયિષ્યામિ માસુતે. તો બધું છોડીને તો આપણે જવું નથી, પણ આપણે તો ઘરના કામ કાજ કરતા કરતા એ ભગવાનનું ભજન કરવું છે. તો આ સમય છે. એક જન્મ મરણમાં ફેડામાંથી ટળવાની દવા આપણે આંગણે ઊભી છે. ગંગાનો પ્રવાહ ચાલે છે તો આપણે ડૂબકી મારી દે કે બીજે આપણે ક્યાંય ભટકવું ન પડે, બીજે ક્યાંય આપણે શોધવું ન પડે. જો આ ઘડી સ્વીકાર તો ફરી પાછી ઘડી મળશે કે નહીં એ ભગવાનની ઈચ્છાની વાત. ગંગાનો પ્રવાહ ચાલ્યો આવે છે તો આપણે ડૂબકી મારવી જોઈએ. ભગવાનને પ્રાર્થના કરજો કે આ સાતે સાત દિવસ અમે ભગવાનની પૂરેપૂરી કથા વાંચીએ. ભટ્ટ પરિવારે જે કથા બેસાડી છે અને ગૌશાળામાં બેસાડી છે, આશ્રમમાં બેસાડી છે, તો એને પૂરેપૂરો એ પરમાત્મા અમે લાભ ઉઠાવીએ, એની સેવા કરીએ અને તન મનથી ધનથી અમે સેવા કરશું. આવો સંકલ્પ કરજો જેનાથી આપણી કથામાં એ કોઈ પણ જીવાત્મનો વિઘ્ન ન આવે. તો ગંગ તરંગ પ્રવાહ ચલે વર કૂપ કો નીર પીઓ ન પીઓ. I'm a
पात्र मिले तो पात्र को दान दियो न दियो। कवि गंध कहे तुम गायक बाजा मूरख मित्र कियो न कियो। कवि गंध कहे तुम गायक तीर्थ क्षेत्र आ अर्जुन आश्रम से तीर्थ नु क्षेत्र छे। इंदे आ प्रवास आले छे तो एनी अंदर परमात्मा ने प्रार्थना करी साते सात दिवस अमारा अनेक जन्मों ना जे पाप होय अनेक योनियो मा भटकता भटकता मैं मनुष्य जन्म मा आया छी। हवे आ मनुष्य जन्म मा थी अमने पार करी दे मोक्ष सुधी पहुंचाड़ी दे। આવી પ્રાર્થના કરજો આવી પ્રાર્થના એ અડગ થશે પરમાત્મા ચોલો ચોક્કસ આપણો હાથ જાય છે। પણ કેવી રીતે ગણપતિ ભગવાન કહે છે ગણપતિની આંખો છે ને સાવ ઝીણી છે અને ઉંદર એનું વાહન છે। ઉંદરનો એનો સ્વભાવ એવો છે કે ઉંદર છે ને કોઈ દિવસ નવરૂપ ન બેસે એ ડુંગર ખોદી નાખે નવરૂપ ન બેસે। આપણે સત્કર્મ માંથી નવરાશ મળવી ન જોઈએ કે આપણને કોઈની નિંદા કરવાની ઈચ્છા થાય આપણને ચુગલી કરવાની ઈચ્છા થાય આપણે કોઈને લઈ લેવાની ઈચ્છા થાય કોઈના ઘરમાં ચોરી કરવાની ઈચ્છા થાય આપણે નવરા હોય તો આ બધું થાય। ભગવાનનું ભજન હાલતા ચાલતા બેસતા ઉઠતા શ્રી કૃષ્ણ ચરણમાં નમો ભગવતી વાસુદેવાય આ વસ્તુ બોલીએ તો આપણો જીવ એ ક્યાંય નહીં ભટકે। એમ સત્કર્મ કરવો જોઈએ એવી ગણપતિ જેવી વિવેક બુદ્ધિ કર્મમાં હોવી જોઈએ જેને શાસ્ત્રો સૂક્ષ્મ બુદ્ધિ કહે છે। બપોર થઈ ગયા બમને કીધું બાપ કે દાળ ભાત બનાવો બહુ બિચારી હાવું ત્યાં કઈ નહોતી હોય મનમાં કેવાય તો એને દાળ તો નથી ગયા દાળ ભાત ની ક્યાં ગયો એ ડબલામાં દાળ સુકામ નથી પુરુષાર્થ નથી એટલે ડબલું ખાલી છે। પુરુષાર્થ હોય તો ડબલું ખાલી ન હોય। મનુષ્ય તરીકે જન્મા છે અનેક પાપો આપણે ભેરા કર્યા છે એ બધા ડબલા એ પાપના ભરેલા છે પણ પુરુષાર્થ એવો કરો કે જેનાથી બીજાના પેટનો અગ્નિ છે ને ઠારે ડબલું રહી એ દાળનું ભરેલું તો દાળ ભાત ખવાય ને ખાલી આપણે બોઈલા કરી તો ન થાય એની આરે કર્મ ભરવું જોઈએ સત્કર્મ કરવો પડે। આમ પુરુષાર્થ અને સત્કર્મ એ કથાની અંદર તન મન અને ધન ત્રણે એ કામ કરવા જોઈએ તો જ એ પુરુષાર્થ છે ને એમાં પ્રારબ્ધ મદદરૂપ બને તો જ ભાગ્ય બળવાની બને એમ ગણપતિ એ જ કહે છે પુરુષાર્થ કરવો પડે। ઉદ્યમે નહીં સિદ્ધંતિ કાર્યાણી ન તો મનોરથે હી ખાલી મનોરથ કરવાથી ન મળે એમાં મહેનત પણ જોઈએ એમાં પુરુષાર્થ પણ જોઈએ। કારણ આ તો એ અમૃતની પ્રાપ્તિ કરવાની વાત છે। અમારા રાજકોટમાં દુકાને ભાવ લખ્યા હોય 8 રૂપિયાનું બી લો ચોખ્ખું બી 120 રૂપિયા છેલ્લે લખે 375 નું ચોખ્ખું બી હવે આમાં ચોખ્ખું ઘી કયું 8 રૂપિયા વાળું 120 વાળું 375 વાળું
કેવું લેવું હોય કે કઈ સો 75 લેવાય ને ચોખ્ખું હોય ને, રૂપિયા જાજા ન ખર્ચવા પડે, ચોખ્ખું ખાવું હોય તો. એમાં આપણે ચોખ્ખું ખાવું છે અને રૂપિયા ખર્ચવા નથી, હાલે ન આવે તો વેજીટેબલ ખાવું પડે માંડ આપણી. એમ આ તો અમૃત ખાવાનું છે, લ્યો આ ચોખ્ખી વાત.